નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા નંબર તેર વિશે ચર્ચા કરીએ તો એક પાર્ટીમાં ચાર યુગલો કૌશમાં પતિ પત્ની ચાર યુગલો કૌશમાં પતિ પત્ની ભાગ લે છે આ આઠ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને યાદર્શિક રીતે પસંદ કરવામાં આવે છે કેટલા વ્યક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો આઠ એમાંથી તમારે કેટલા વ્યક્તિઓ પસંદ કરવાના છે તો કે બે પસંદ થયેલી બે વ્યક્તિઓમાં તમે જે બે વ્યક્તિઓ પસંદ કરો છો એમાં પહેલો પ્રશ્ન પતિ પત્ની હોય બીજો પ્રશ્ન એક પુરુષ અને એક સ્ત્રી હોય ત્રીજો પ્રશ્ન એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય તેની તમારે વિદ્યાર્થી મિત્રો શું મેળવવાની છે સંભાવના તો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો ચાર યુગલો કાઉસમાં તમને આવ્યું પતિ પત્ની એટલે વિદ્યાર્થી મિત્રો આના બરાબર કેટલા વ્યક્તિઓ થાય તો કે આઠ વ્યક્તિઓ થાય તો આ આઠ વ્યક્તિઓ છે એમાંથી તમારે બે વ્યક્તિઓ પસંદ કરવાના છે અને પછી તમારે સંભાવના મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો સંભાવના મેળવે તો પેલા સૌપ્રથમ પ્રથમ કુલ કેટલા બનાવ બને દાખલામાં એ તમારે મેળવવું પડે તો વિદ્યાર્થી મિત્રો આઠ વ્યક્તિઓ છે કયા કયા હોઈ શકે જોજો અહીંયા ચાર યુગલો છે એટલે આ ચાર યુગલોમાં ચાર પુરુષો એટલે ચાર મેલ હશે અને ચાર ફિમેલ હશે એમ વ્યક્તિ કેટલા હશે આઠ હવે આઠ વ્યક્તિમાં આપણે ચાર યુગલ કરવા ચાર કપલ તો નંબર આપી દઈએ એમ વન એફ વન આ પહેલું યુગલ એમ ટુ એફ ટુ બીજું યુગલ એમ થ્રી એફ થ્રી ત્રીજું યુગલ એમ ફોર એફ ફોર આમ યુગલ કેટલા હતા ચાર અને વ્યક્તિ કેટલા થયા આઠ તો લખાય આઠ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાના પ્રયોગના કુલ બનાવ તો વિદ્યાર્થી મિત્રો કુલ બનાવના સંકેતમાં એન કહેવાય આઠ છે એમાંથી પસંદ કરવાના એટલે સી કેટલા પસંદ કરવાના તો કે બે તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ થાય આઠ ગુણ્યા સાત બે એકમ ઘટવાનો છેદમાં બે ગુણ્યા એક બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા બનાવ બને તો કે અઠયાવીસ બનાવ બને યા અઠ્યાવીસ બનાવો તમારે લખવાની કોઈ જરૂર નથી હવે તમને પહેલો પ્રશ્ન એ પૂછેલો છે વિદ્યાર્થી મિત્ર વ્યક્તિ કેટલા પસંદ થવા જોઈએ તો કે બે તો લખવાનું પસંદ થયેલી બે વ્યક્તિઓમાં પહેલો પ્રશ્ન છે પતિ પત્ની હોય તેની સંભાવના તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો સંભાવના ન મળે પહેલાં તો પતિ પત્ની હોય તેને ઘટના એ કહેતા તો વિદ્યાર્થી મિત્રો જાણતી જોજો તમારી પાસે યુગલો છે કતા પતિ પત્નીવાળા કેટલા છે તો કે ચાર એવા યુગલો છે તો ચારમાંથી કોઈ પણ યુગલ આવી શકે એટલે કોઈ પણ પતિ પત્ની આવી શકે એટલે સી વન બરાબર જવાબ કેટલો આવશે સાનુકૂળ બનાવો ચાર માટે વિદ્યાર્થી મિત્રો એ બરાબર એમના છેદમાં એન આપણું સૂત્ર છે બોલો સાનુકૂળ બનાવો ચાર વિદ્યાર્થી મિત્રો કુલ બનાવો તો કે અઠ્યાવીસ નાનું સ્વરૂપ કરતાં આવડે તો નાનું સ્વરૂપ ન આવડે તો એને પોઈન્ટમાં ફેરવી દેવાના નાનું સ્વરૂપ કરવું તો વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં સાત થાય ના નો આવડે તો એને ડાયરેક્ટ લખી દેવાનો ઝીરો પોઈન્ટ કેટલા લખી દેવાના ચૌદ એ કયા ચાર બનાવો બને એ લખવાની કોઈ જરૂર નથી શીખવું હોય તો શીખવાડું તમને અહીંયા જુઓ પહેલું યુગલ એમ વન એફ વન પણ હોઈ શકે એમ ટુ એફ પણ હોઈ શકે એમ થ્રી એફ થ્રી પણ હોઈ શકે અને એમ ફોર એફ ફોર પણ હોઈ શકે એટલે ચાર યુગલમાંથી કોઈ પણ યુગલ આવી શકે એટલે ફોર સી વન આગળ બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે એક પુરુષ અને એક સ્ત્રી હોય વ્યક્તિ કેટલા પસંદ કરવાના છે બે આ બેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તેને ઘટના શું કહેવાનું બી તો વિદ્યાર્થી મિત્રો બી બરાબર હવે તમને ખબર છે એક પુરુષ તમારી પાસે પુરુષ હતા કેટલા હતો કે ચાર ચારમાંથી કોઈ પણ એક પુરુષ આવી શકે એટલે સી વન ટોટલ પસંદ કેટલા થવા જોઈએ તો કે બે આ તો એક જ પસંદ જોઈએ એટલે જો અહીંયા અને આપ્યું છે અનેનો મતલબ થાય ગુણાકાર એક સ્ત્રી ચાલો સ્ત્રી તમારી પાસે છે કે એ પણ ચાર જ છે ચારમાંથી કોઈ પણ એ હોઈ શકે ચાલો ફોરસી વનનો મતલબ ફોર ફોર્સી વનનો મતલબ ફોર વિદ્યાર્થી મિત્રો કેટલા બનાવ બને તો કે સોળ સાનુકૂલ બનાવો મળી જાય એટલે હવે કુલ બનાવો તો કુલ બનાવો તમે આગળ મેળવતા હતા મેળવેલા છે એટલે સીધી સંભાવના પી ઓફ બી બરાબર બોલો એમના છેદમાં એન બોલો એમ કેટલા મળ્યા તો કે સોળ એન કેટલા મળ્યા તો કે અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો નાનું સ્વરૂપ કરતા આવડે તો કરવાનું નકર કરવાની કોઈ જરૂર નથી તો નાનું સ્વરૂપ કરવું હોય તો યાદ હોય તો ચાર 4 ચાર સોળ ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ બોલો ચાર ચાર ઓડી જાય એટલે જવાબ આવશે ચારના છેદમાં સાત ન આવડે તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ માં ફેરવવાનો ઝીરો પોઈન્ટ સત્તાવન તો આ તમને વિદ્યાર્થી મિત્રો પી ઓફ બી મળી જુઓ ચાલો એમાં ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્ર ત્રીજો પ્રશ્ન એવું કહે છે તમને વિદ્યાર્થી મિત્રો કે પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય એક પુરુષ અને એક સ્ત્રી હોય તો વિદ્યાર્થી મિત્રો હમણાં જોયું એક પુરુષ અને એક સ્ત્રી હોય એવા કેટલા બનાવાતા તો કે સોળ પરંતુ તેઓ પતિ પત્ની ન હોય પુરુષ અને સ્ત્રી હોવા જોઈએ પરંતુ એ પતિ પત્ની હોવા જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પતિ પત્ની હોય એવા કેટલા બનાવતા હતું કે ચાર તો આ સોળમાંથી ચાર બાદ કરી દે તો બાકીના વધે તમારો જવાબ કહેવાય તો લખવાનું એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય તેને ઘટનાશ્રી કહેતા તો વિદ્યાર્થી મિત્રો એક પુરુષ અને એક સ્ત્રી હોય એવા કેટલા બનાવતા હતા કે સોળ પતિ પત્ની હોય એવા કેટલા બનાવતા તો કે ચાર તો સોળમાંથી ચાર બાદ કરી જો તો વિદ્યાર્થી મિત્ર કેટલા આવશે બાર માટે પી ઓફ સી બરાબર એમના છેદમાં એન તો બારના છેદમાં અઠ્યાવીસ તો વિદ્યાર્થી મિત્ર ચાર તેરી બાર ચાર સત્તા અઠયાવીસ તો તમારો જવાબ આવશે ત્રણના છેદમાં સાત અથવા વિદ્યાર્થી મિત્ર તમને ન આવડે નાનું સ્વરૂપ તો જવાબ લખવાનો પોઈન્ટમાં ઝીરો પોઈન્ટ તેતાલીસ બોર્ડની પરીક્ષામાં બંને જવાબ માન્ય છે નાનું સ્વરૂપ કરો તોય ચાલે ને ના આવડે તો પોઈન્ટમાં લખો તોય ચાલે તો અહીંયા તમારો આ દાખલા નંબર તેર પૂર્ણ થાય છે આસુ